ખૂબ ધર્મ કરું છું તો મારે જ્ઞાન શા માટે લેવું? અને મારો જે ધર્મ હું વર્ષોથી પાળું છું તેનું શું? શું મારે છોડી દેવાનો? વર્ષોથી જે હું કરું છું, આપણે વર્ષોથી આપણે કહીએ ને આખું વર્ષ સાતમા ધોરણમાં બેઠા, પછી છોડવું પડે કે ના છોડવું પડે? શું કામ તો કે આઠ અને આઠમા ધોરણમાં જવા માટે છોડવા નથી, અને PhD કરવું છે મારે. એ આ ધર્મનો હેતુ શું છે? તો કે આત્મસાક્ષાત્કાર. આત્મસાક્ષાત્કાર પામીને કર્મ ના બંધાય અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ થાય, એ ધ્યેય પૂરો કરવાનો છે. એટલે આ જે ધર્મ આપણે પાડીએ છીએ, કોઈને વૈષ્ણવ ધર્મ મળ્યો હોય, કોઈને જૈન ધર્મ મળ્યો હોય, કોઈને શિવ ધર્મ મળ્યો હોય, કેટલાક ક્રિશ્ચિયન ધર્મ હોય, બધું પાડે છે. પણ એ ધર્મ કે ને જીવન વ્યવહારમાં કોમ્યુનિટી સમાજ વચ્ચે રહેવા માટે બરાબર છે. અને અંદર ખાને એ ધર્મનો મૌળ પાયો તમે જોશો ને, કોઈ ધર્મ લડવાનું શીખવાડતો નથી. એ કોઈ જ્યાં દુઃખ આપો, જૂઠો કરો, ચોરી કરો, વ્યભિચાર કરો, ચોખ્ખું ના પાડે છે. તો આપણે એ જ પામવાનું છે. અહીંયા આપણે ક્રિયા કરીએ છીએ ધર્મની. ખરેખર ધર્મ ક્રિયારૂપે નહોતો, સમજણ રૂપે હતો. અથવા બીજા શબ્દોમાં ધર્મ ધ્યાન હતું. કોઈને દુઃખ ના થાય એ રીતે જાગૃતિ રાખો, એ ધર્મ ધ્યાન કહેવાય. કોઈનું પડાવી લેવું, છેતરવું, એ આર્ત ધ્યાન કહેવાય, રૌદ્ર ધ્યાન કહેવાય. તો કે એ ધ્યાન છોડી, અવળા ધ્યાન છોડીને સવળામાં આવવાનું એ ધર્મ શીખવાડતું હતું. ઉપવાસ કરવા, તે ઉપવાસને દાડે આખો દાડો રાગદ્વેષ વગર રહો, એ રહેવાનું હતું. તો આપણે ક્રિયાઓ કરીને પેલું ધર્મ અંદરનું ચૂકી ગયા. એટલે વ્યવહાર કર્યો, ક્રિયા કરી, પણ ધર્મ ચૂક્યા. અહીંયા તમને ધર્મ સાચો પાડવાનું શીખવાડી દઈએ છીએ. એટલે તમારો ધર્મ છોડવા નથી, ઉલટાનો તમે એ જ ધર્મ. આજે ગીતા વાંચનારા હતા આપણે ત્યાં, 40-40 વર્ષથી ગીતા વાંચતા હતા, અને જ્ઞાન લીધા પછી એ જ વાત વધારે સ્પષ્ટતાથી સમજાય છે. કોઈ ગૂંચવાડો રહેતો, પેલું તો સમજણ નહોતી, પણ આપણે ક્રિયા કર્યા કરીએ તો સાચી દ્રષ્ટિ મળે છે. અમે શું શીખવા, પેલું ચશ્મા તમને આપીએ ને, તમે જે વાંચતા હોય ને એમાં તમને ચોખ્ખું વંચાશે. હવે એના જેવી વાત, બાકી આ ધર્મ બદલવાનું નથી, છોડવા ગુરુ છોડવાનો નથી. અહીંયા અમે ગુરુ થતાય નથી, તમને શિષ્ય બનાવતાય નથી. અમે તો શું કે હું શુદ્ધાત્મા છું એમાં રહીએ છીએ, તમને અમે શુદ્ધાત્મા મૂકી આપીએ. ભાઈ કયો શુદ્ધાત્મા કોનો ગુરુ, ને કયો શુદ્ધાત્મા કોનો શિષ્ય? હા, કૌશલભાઈ જે ગુરુ હોય એના, કે શિષ્ય હોય, કે જે વ્યવહાર કરતા હોય, બધું રહેવા દેવાનું. અંદર ખાને હું કૌશલ નથી, હું શુદ્ધાત્મા છું, અને કૌશલને જે કરવું પડે છે એનો કરતા હું નથી, એ ડિસ્ચાર્જ કર્મ છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સથી છે.